નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા નવા શૈક્ષણિક સત્રથી અંગ્રેજી માધ્યમની 5 જેટલી શાળાઓ શરૂ કરવામાં આવનાર છે તે અંગે તથા વડોદરા મહાનગર સેવા સદન દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 4 જેટલી જર્જરિત શાળાઓને તોડી નાખવાની અથવા તો તેનું સમારકામ થનાર છે તે અંગે આજરોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી દિલીપસિંહ ગોહિલ સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે શિક્ષણ સમિતિએ આવનાર સમયમાં નવું જે શૈક્ષણિક સત્ર છે એ નવા શૈક્ષણિક સત્રથી શહેરમાં 5 નવીન અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ શાળાઓ વડોદરા શહેરની જુદી જુદી 5 વિધાનસભા છે. દરેક વિધાનસભામાં જે તે વિધાનસભાના ધારાસભ્ય સાથે મળીને એમની સાથે જે એ ચર્ચા વિચારણા કર્યા પછી અમે આ નિર્ણય લીધો છે અને એમની સાથે મળીને અમે આ કામ કરવાના છીએ. એમની વિધાનસભામાં અત્યારે અમે જે સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર અમારા શિક્ષકો જે એ સર્વે કરશે કે આ નવીન શાળા અંગ્રેજી માધ્યમની કયા વિસ્તારમાં શરૂ કરવી જોઈએ કે જેથી આપણને એ વિસ્તારમાંથી સારામાં સારા વધુમાં વધુ બાળકો મળી શકે. આ 3 મહિનાના સર્વે પછી અમે ડિસેમ્બર જાન્યુઆરીમાં આનું નામાંકન શરૂ કરશું. જ્યારે નામાંકન શરૂ કરશું તો અંગ્રેજી માધ્યમની શાળાને એને અનુરૂપ જે વર્ગ, એને અનુરૂપ કોમ્પ્યુટર લેબ, એને અનુરૂપ સાયન્સ લેબ હશે અને જે શિક્ષકો ભણાવવાના છે એ શિક્ષકો પણ ત્યાં હાજર હોય. જાન્યુઆરીથી જે આવી શાળાઓમાં વાલી પોતે શાળાનું ઓબ્ઝર્વેશન કરી શકે, જે શાળામાં એમના બાળકો બેસીને ભણવાના જે ક્લાસરૂમ પણ જોઈ શકે એવી અમે વ્યવસ્થાઓ કરી અને જાન્યુઆરીથી નવા શૈક્ષણિક સત્ર માટે અમે નામાંકન શરૂ કરવાના છે. સર, આ જે અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ કરવાના છે, બીજા કરતાં આની અંદર શું ફેરફાર તફાવત રહે છે? અંગ્રેજી માધ્યમની શાળાઓ અમે જે શરૂ કરવાના છે એ બીજા કરતાં એ રીતના કે વડોદરા શહેરમાં અંગ્રેજી માધ્યમની જે શાળાઓ બધી સવલતો સાથે કે જે શાળા પાસે મોટું મેદાન હોય, સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, એ લોકોની ફીસ જે છે એ સામાન્ય વાલીને પરવડે એમ નથી. અમારી શાળાઓના સારામાં સારી જગ્યાઓ પર લોકેશન સારામાં સારા છે. અમારી શાળાઓમાં પૂરતા રમતના મેદાનો છે, પૂરતી સુવિધાઓ હશે અને તેમ છતાંય અમારી અંગ્રેજી માધ્યમની શાળામાં અમે અપડેટેડ શિક્ષકોનો ઉપયોગ કરશું, સ્માર્ટ ક્લાસનો ઉપયોગ કરશું, સોફ્ટવેરનો ઉપયોગ કરશું અને તેમ છતાંય વિધાઉટ ફીસ ભણાવશું. અમે અંગ્રેજી માધ્યમમાં ભણનાર બાળકો જે અમે સારામાં સારું ટ્યુશનની જરૂર ન પડે એવું અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ આપશું. સાથે સાથે આ બાળકો જે એને સરકાર તરફથી અમને જે બીજી સવલતો મળે છે, જેમ કે સ્કોલરશીપ આપી, ફ્રી યુનિફોર્મ આપવો, ફ્રી બુક્સ આપવું, એવી વ્યવસ્થાઓ પણ અમે કરવાના છીએ. સર, હાલમાં કોર્પોરેશન દ્વારા જે વાઘોડિયા રોડ ખાતેની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાને તોડવાની નોટિસ આપવામાં આવી છે, તો એ બાબતે શું કહેવું છે આપણે? કોર્પોરેશને અમને વિવિધ અલગ અલગ 4 શાળાઓ અમને તોડવાની નોટિસ આપી છે, જેમાં એક ઝવેરચંદ મેઘાણી શાળા છે અને એનું બિલ્ડિંગ ખરેખર જે એવું જર્જરિત છે કે ક્યારેક અકસ્માત થાય તો ક્યાંક બાળકોને ઈજા ન પહોંચે, એટલે એ નિર્ણય બરાબર છે. આ સિવાયની બીજી પણ 3 સ્કૂલ છે, જેમાં એક સ્કૂલમાં અમને લોકોને લાલબહાદુર શાસ્ત્રી વિદ્યાલયમાં અમને અડધી સ્કૂલ છે એમાં વર્ગ અમુક એવા છે કે જે જર્જરિત છે, તોડવાની નોટિસ છે, પણ બાકીના વર્ગ અમારી પાસે સેફ છે એટલે અમે ત્યાં આગળ સ્કૂલ ચલાવીએ છીએ. વાઘોડિયા રોડની આપ જે સ્કૂલની વાતચીત કરો છો એ સ્કૂલ જે એના માટે પણ અમારી પાસે જે આ નોટિસ આવી છે. અમે એક બિલ્ડિંગ મોગલવાડા રેસ્ટોરન્ટની બાજુમાં જે બિલ્ડિંગ છે એમાં વાલીઓની એવી ફરિયાદ છે કે કોર્પોરેશને ભલે આ નોટિસ આપી પણ બિલ્ડિંગ બહુ સારું છે, તો અમે ફરીથી એકવાર કોર્પોરેશનને પણ અરજી કરવાના છે અને સાથે સાથે અમે પણ એનો સ્ટેબિલિટી રિપોર્ટ ફરીથી કરાવવાના છીએ. જે શાળાઓને તોડવાની નોટિસ આપી છે એ શાળાઓને અમે બીજી જગ્યાએ શિફ્ટ કરી છે, વાલીઓને વિશ્વાસમાં લીધા છે અને સાથે સાથે બાળકોને ટ્રાન્સપોર્ટેશનની ફેસિલિટી પણ આપી છે. સર, અન્ય જગ્યાએ બાળકોને ટ્રાન્સફર જે કરવામાં આવ્યા છે એના લીધે એ લોકોને દૂર પડવાથી એમના અભ્યાસક્રમમાં કોઈ નુકસાન થાય એવું છે? ચોક્કસ હું માનું છું કે થોડી ઘણી તકલીફ પડશે, પણ અમે સર્વશિક્ષા અભિયાન હેઠળ અમારી પાસે જે નિયમ પ્રમાણે 3.5 કિલોમીટરથી દૂર જો બાળક રહેતો હોય તો અમે એને ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા આપી શકીએ એમ છે, એટલે એ પ્રમાણે ટ્રાન્સપોર્ટેશનની ફેસિલિટી આપી છે. અને આ બિલ્ડિંગ નવા આ તોડે અને નવા બિલ્ડિંગ જેટલા બને એટલા ઝડપથી એનું કન્સ્ટ્રક્શન થાય અને બાળકોને પછી એમની એ જ જગ્યાએ શિફ્ટ કરીએ એ પ્રકારના અમારા આયોજન છે. સર, આ નોટિસ ક્યારે મળી છે અને હજુ સુધી કાર્યવાહી શરૂ થઈ છે કે કેમ અને ક્યારે થશે? હું માનું ત્યાં સુધી આશરે 1.5 મહિનો આ નોટિસ મળે થયો છે, પણ હજી બિલ્ડિંગ જે એક બિલ્ડિંગ તોડવાની કામગીરી શરૂ થઈ છે, બાકીનું બિલ્ડિંગ જે છે એ તોડવાની હજી કામગીરી શરૂ થઈ નથી.